સબ્જેક્ટ ઇકોનોમિક્સ ચેપ્ટર 7 આપણે ચાલી રહ્યું છે વસ્તી એટલે કે પોપ્યુલેશન્સ એમાં લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈ ગયા હતા વસ્તી શું છે અને વસ્તી વિસ્ફોટનો અર્થ એ આપણે સમજી ગયા હતા આજે જોઈશું ભારતની અંદર વસ્તીના વલણો કયા પ્રકારના છે ત્યાર પછી 10 વર્ષની અંદર એટલે તો 1951 થી લઈને 2011 સુધી ભારતની જે વસ્તી જે છે એ કયા પ્રકારની રહી છે એના વિશે આપણે ચર્ચા વિચારણા આજે કરવાની છે તો પહેલા આપણે જોઈએ કે ભારતની અંદર વસ્તીના વલણ કે પ્રોફાઇલ્સ ઓફ ઇન્ડિયા પોપ્યુલેશન્સ કયા પ્રકારનું ભારતની અંદર વસ્તીનું જે વલણ જોવા મળે છે તો વસ્તીનું વલણ એટલે શું અને વસ્તીનું વલણ એટલે કંઈ નહીં પણ વસ્તીનો જે ભાગ છે વસ્તી વૃદ્ધિ દર જન્મદર શહેરી વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણેને લગતી આંકડાકીય માહિતી મેળવી અને તેનું અર્થઘટન કરવું એન્ડ વસ્તી વલણ એટલે શું કે જે પણ વસ્તી આપણી ત્યાં અવેલેબલ છે એમાં વૃદ્ધિ દર કેવો થાય છે જન્મદર ત્યાર પછી મૃત્યુ દર પણ આવી શકે શહેરમાં કેટલી વસ્તી છે ગ્રામ્ય કક્ષાએ કેટલી વસ્તી છે સ્ત્રી પુરુષ પ્રમાણ કેવું છે આ લગતા જે આંકડાઓ છે આંકડાઓ મેળવવા અને અર્થઘટન કરવું એટલે અમે શું કહીશું વસ્તીને વલણ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી હતી આ તમને એક આગળ પૂછી શકે કે ભારતની અંદર સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે કરી હતી તો કે ભાઈ 1871ની અંદર જમશેદજી તાતાએ કરી હતી ત્યાર પછી તમે જોઈ શકો છો કે દર 10 વર્ષે આપણે વસ્તી ગણતરી શું છે કરવામાં આવતી હોય છે હવે જોઈ લઈએ ભારતની અંદર વસ્તીનું કદ શું છે એ આપણને પેજ નંબર 80 પર આપેલું છે તો ભારતની અંદર વાત કરીએ તો વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર એટલે કે સાઇઝ ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન એન્ડ ગ્રોથ રેટ રાઈટ આપ જોઈ શકો છો કે વર્ષ 1901 થી આપણને 2011 આપેલો છે એમાં વસ્તી કેટલા કરોડમાં છે એનું આખું ટેબલ આપણને આપેલું છે અને અહીંયા ગણીને એ વસ્તુ શું છે 51 થી લઈને 2011 સુધી લીધેલી છે તો એમાં આપણે જોવા શું મળે છે તો એક તો વસ્તીના આંકડા એટલે કે વસ્તી વૃદ્ધિ દર વધ્યો છે કે ઘટ્યો છે આપણને જોવા મળે છે તો 1901 ની વાત કરીએ 1901 ની અંદર તો તે વર્ષે આપણા દેશની વસ્તી 23.8 કરોડ હતી રાઈટ જે બહુ સારી બાબત હતી ઘણી ઓછી વસ્તી તે વખતે હતી પણ જો 10 વર્ષ પછી ને 1911માં જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારે વસ્તી વધી ગઈ એટલે કે 25 કરોડ થવા માટે 25.2 કરોડ છે ફરી પાછું દર 10 વર્ષ તમે જોવો છો કે સર્વે સરકાર દ્વારા હાથ ધરાતો હોય છે એમાં સૌ પ્રથમ જે શરૂઆત છે 1871માં થઈ ત્યાર પછી દર 10 વર્ષે વસ્તી ગણતરીનો સર્વે હાથ ધરવામાં આવે છે તો જ્યારે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે એટલે કે 11માં કરી 21માં કરી 31માં કરી કોઈ પણ વર્ષ એવું નથી માત્ર ને માત્ર જોવા જઈએ તો એકમાત્ર વર્ષ 1921નું વર્ષ એવું છે કે જેની અંદર જે વસ્તી ગણતરી છે એમાં બહુ ઝાઝો તફાવત નથી રાઈટ એટલે કે વર્ષ 1911 અંદર 25.2 કરોડ હતી અને વર્ષ 1921માં પણ વસ્તી કેવી હતી 25.1 કરોડ એટલે કે થોડા ઘણી ઘટી છે કહી શકાય પણ જ્યારે 1931નું વર્ષ આવે છે ત્યારે ફટાકડો શું છે એમાં આપણને વધારો જોવા મળે છે તે વધારો ક્યાંય અટકતો આપણને જોવા મળતો નથી 31 41 51 છે 2011 સુધી તમે જુઓ તો વર્ષ 2011ની અંદર ભારતની વસ્તી 121 કરોડને આવી ગઈ છે એટલે દિન પ્રતિદિન તમે જોઈ શકો છો કે અંદર આપણને વધારો થતો જોવા મળે છે અહીંયા ગાડી મેં એક ટેબલના ફોર્મની અંદર આપણને જે આપેલું છે એ બુક્સની અંદર પેજ નંબર 81 પર આપણને એક ડાયાગ્રામ આપેલો છે એમાં એક્સ અક્ષ ઉપર વર્ષ લીધેલું છે અને વાય અક્ષ પર વસ્તી લીધેલી છે રાઈટ તો 1951 થી લઈ 2011 સુધીના આપણે ડેટા અહીંયા ગાડી બતાવવામાં આવેલા છે તો આ જે ડેટા જે છે એ ડેટા શું ઇન્ડિકેટ કરે છે શું સૂચવે છે કે ભારતની વસ્તીનો ગ્રોથ શું છે હંમેશા ઉપર જ ગયો તમે જોઈ શકો છો વર્ષ 1951ની અંદર બહુ નાની વસ્તી હતી એટલે કે માત્ર કેટલી હતી 36.1 કરોડ વસ્તી હતી રાઈટ ત્યાર પછી 61ની વાત કરીએ તો 43.9 કરોડ વસ્તી થઈ 71ની વાત કરીએ તો 54.8 કરોડ થઈ 81ની વાત કરીએ તો 68.9 કરોડ થઈ વર્ષ 1991ની વાત કરીએ તો 84.6 કરોડ થઈ 2001ની અંદર 102 અને 2011ની અંદર 101 એટલે કોઈ પણ વર્ષ એવું નથી કે જ્યાં વસ્તીનો આપણને ઘટાડો જોવા મળે અલબત્ત આપણો ગ્રાફ શું છે ઉપરની તરફ વધતો હોય છે રાઈટ એટલે માત્ર ને માત્ર 1921નું વર્ષ એવું હતું કે જેમાં આપણને મહદ અંશે થોડો ઘટાડો જોવા મળે બાકી ભારતની અંદર વસ્તીની વાત કરીએ તો ઉત્તર આપણને વધારો જોવા મળે છે રાઈટ તો વસ્તી વધી શા માટે કારણ કે જે જન્મદરનું જે પ્રમાણ છે એ જન્મદરનું પ્રમાણ વધી ગયું અને મૃત્યુદરનું પ્રમાણ ઘટી ગયું તો મૃત્યુદરનું પ્રમાણ ઘટી શા માટે કારણ કે આપણે ત્યાં જે સાયન્સ અને ટેકનોલોજી જોવે તો સાયન્સ અને ટેકનોલોજીની અંદર જે પ્રગતિ જે છે એ બહુ સારા પ્રમાણમાં થઈ છે રાઈટ પહેલા લોકો જેવા જન્મતા હતા એવા અમુક રોગના કારણે મરી જતા હતા
રાઈટ, એટલે મૃત્યુદર વધારે હતો, પણ હવે પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે, ઉલટી થઈ ગઈ છે. એટલે કે જન્મદર જે છે એ શું છે, વધે છે અને મૃત્યુદર ઘટતો ગયો છે. બીકોઝ ઓફ એનું જે મુખ્ય રીઝન કહી શકાય કે સારામાં સારી મેડિકલ સુવિધાઓ. પહેલાં ગ્રામ્ય કક્ષાની વાત કરીએ તો એ ડૉક્ટરો જે છે, હોસ્પિટલો જે છે એ બહુ ઓછા પ્રમાણમાં અવેલેબલ હતી, પણ સરકારની જે સુવિધાઓની વાત કરીએ, સરકારની યોજનાઓની વાત કરીએ, એના લીધે સારામાં સારી ગ્રામ્ય કક્ષાએ પણ શું છે, મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ થતી ગઈ, જેના કારણે લોકોને વધુ ને વધુ શું છે, સારામાં સારી મેડિકલની સુવિધાઓ મળતી ગઈ. અને એના કારણે જે બધા રોગો હતા એ બધા રોગો શું થયા, મેડિકલ સુવિધાને કારણે દૂર થતા ગયા, અને એના લીધે જન્મદરનું પ્રમાણ શું થયું, વધ્યું આપણે કહી શકીએ. તો આ એક તારણ છે, આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે વસ્તી વૃદ્ધિનું કદ અને વસ્તી વૃદ્ધિ દર સમજાવો. તમારે આ રીતના ટેબલ અને ડાયાગ્રામ દોરી, ત્યાર પછી એનું જે પૃથ્થકરણ છે, પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ તમારે સમજવાનું હોય છે કે 1951 થી 2011 સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં સતત વધારો થતો જોવા મળે છે, જે ઊંચા વસ્તી વૃદ્ધિ દરનું શું છે, પરિણામ જેવું આપણે કહી શકાય. બીજું આજે આપણાની અંદર ખાસ જોવા જઈએ તો માત્ર ને માત્ર એક ડેટા જ આવતા હોય છે બધા, એટલે તમારે ડેટાનું આખું એનાલિસિસ કરવાનું હોય છે કે 1901 થી લઈ અને 2011 સુધી બધો ડેટા આપણને બુક્સની અંદર દરેક પેજ પર આપેલો છે. પેજ નંબર 80 થી સ્ટાર્ટ કરીને પેજ નંબર 85 સુધી 85 સુધી આપણને તમામ ડેટા અને તમામ ડાયાગ્રામ્સ આપેલા છે. એ ડાયાગ્રામની અંદર તમારે ખાલી સ્ટડી કરવાનું છે, એનું એનાલિસિસ કરવાનું છે, કારણ કે આ એટલો શું છે, માત્ર ને માત્ર ડેટા છે. એટલે કે ભારતની અંદર જો વાત કરીએ તો સ્ત્રી પુરુષની જે વસ્તીને વહેંચીને જો વિશ્લેષણના તારણ જોઈએ તો ટકાવારી રીતે જોઈએ તો 1951માં કુલ વસ્તીમાં પુરુષની વસ્તી 51.37% હતી, જે 2011ની અંદર 51.54% થઈ. એટલે કે એમાં પણ શું છે, આપણે ઉતર ઉતર વધારો શું જોવા મળે કે 0.2% તફાવત વધારો સૂચવે છે. સ્ત્રીની વસ્તી કરતાં પુરુષની વસ્તી વધુ હોવાનો નિર્દેશ કરે છે. ટકાવારી રીતે જોઈએ તો 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની વસ્તી 48.63% હતી, જે 2011ની અંદર ઘટીને 48.46% થઈ. એટલે કે -0.7 એટલે કે 0.17 સુધી તફાવતનો ઘટાડો નોંધાયો છે, જે પુરુષની સરખામણીમાં સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો નિર્દેશ કરે છે, જે આવનારા સમય માટે શું આપણે પડકાર ગણાવી શકાય. એટલે કે ભારતની અંદર જે વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ શું છે આપણે તારણ આપણે જોઈ ગયા. હવે પછીના લેક્ચરની અંદર આપણે વસ્તી વૃદ્ધિદર જે છે એના જે કારણો છે મુખ્ય, એ કયા કયા જવાબદાર છે, શા માટે વસ્તી વધે છે, એના વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા વિચારણા કરીશું. થેન્ક યુ.